અહીંયા થાય છે કે કોઈ ભી રીતે કોઈ શબ્દ કાઢી નાખવાથી સવર્ણ ચલો એ શબ્દ નથી લખવાનો નથી બોલવાનો તે સિવાય બીજી જ્ઞાતિઓની જ્યારે વાત કરીએ છીએ ઘણી બધી એવી જ્ઞાતિ વિષયક જે રીતે અહીંયા અનુચ્છેદ 14-18 ની જે રાજેન્દ્રજીએ વાત કરી તેમાં ઘણા બધા એવા નિયમો છે કે જે જાતિ વિષયક પણ આપણે તો જાતિ ઉપર જ તમામ બાબતો ડિપેન્ડ છે તેવું દેખાઈ રહ્યું છે કઈ ભાઈ જગ્યાએ કોઈ ભી આપ એન્ટ્રન્સ એક્ઝામ આપો છો હવે અહીંયા જે આપણે અમુક બાબતો એવી વાત કરીએ છીએ કે આ જાતિગત રીતે નહીં હવે એમાં મેરેજ ની વાત હોય જન્મ ની વાત હોય કોઈ કામ ની વાત હોય તમામ બાબતો અહીંયા જાતિ ઉપર જ ડિપેન્ડ છે એટલે આ આપણે સ્વીકારીએ છીએ ખરા અને આવકારીએ છીએ ખરા પણ આની શરૂઆત ક્યાંથી થશે અને અંત ક્યાં છે કઈ ખ્યાલ નથી આવી રહ્યો તમારી વાત સાચી છે જે રીતે વધી રહ્યું છે રાઈટ બરોબર છે હવે તમે જે આ જાતિવાદ જાતિ પણ કારણ કે અનફોર્ચ્યુનેટલી આપણે તમને યાદ પડી દઉં બધાને અમે તો મને તો યાદ છે અત્યારે બી સ્કૂલમાં ચાલી રહ્યા છે કે સ્કૂલમાં આપણે પહેલા કઈ પ્રથા હતી રાઈટ કે ભાઈ આ શું કહેવાય બ્રાહ્મણ આ દલિત પછી આ જે બધું યાદ છે બધું ડિમાર્કેશન હતું કે આમ આમ થાય આ માણસ આ જ કામ કરે શુદ્ર હા શુદ્ર એવું બધું હતું રાઈટ એટલે આપણને એ રીતે બધા મોટા થયા આપણે ક્યાંય બી કોઈને બી મળવા જઈશું ઇન્ટરવ્યુમાં બી તો કહું જોબ ઇન્ટરવ્યુમાં બી જોબ ઇન્ટરવ્યુમાં જેવું હાથમાં પેલું આવે બાયોડેટા એટલે ઓકે પેલો પૂછે અચ્છા તમે આમ છો આ જાતિના છો અચ્છા કયા ગામના છો આમ તેમ યુ નો બીજી બે ચાર ઓળખાણો કાઢે યાર તમે સેલ્સ માર્કેટિંગમાં જશો સેલ્સ માર્કેટિંગમાં બી ઘણી વાર પૂછાવે આખી હિસ્ટ્રી કાઢે કે ઓકે પેલા પેલો સાહેબ પૂછે કે અચ્છા ભાઈ ક્યાંથી છે શું છે કયા ગામનો આ તે એટલે અનફોર્ચ્યુનેટ ફોરેનમાં બી જશો એ બી છોડો તમે ફોરેનમાં બી જશો મળશે બે ગુજરાતીઓ મળશે અચ્છા કયા ગામના તમે શું કરો છો યુ નો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે ઇન અનફોર્ચ્યુનેટલી જે કહે છે ને કે ઇફ યુ આર ઇન ઇન્ડિયા યુ ટેલ કે આઈ એમ એન ઇન્ડિયન બરોબર છે પછી કયો ગામ ને ક્યાંથી કઈ જાત ને કઈ એ બધું અનફોર્ચ્યુનેટલી આપણે વર્ષોથી માથામાં લખાયું છે હવે આજે અત્યારે જે જેટલું આપણે વાંચ્યું આ સ્વર્ણ જાતિ માટે જે એમાં લખાયું છે સ્પેશિયલી કે નાવ દે વોન્ટ ટુ ટેક ધીસ આઉટ ફ્રોમ ધ માઇન્ડ લોકોના માઇન્ડસેટ બદલવા છે આ એક નાનો એ લોકો એક નાનો સ્ટેપ લીધો છે પણ ઓબ્વિયસલી આનામાં બીજા ઘણા 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 સ્ટેપ્સ લેવા પડશે જાણે કે તમે જે અત્યારે એક્ઝામ્પલ આપ્યો કે જે આપણે ગવર્મેન્ટ ફોર્મ્સમાં જોબ ફોર્મ બોલો યા આપણે એડ્યુકેશન શું કહેવાય પેલું એ લેવા માટે ફોર્મ બોલો એડમિશન ફોર્મ બોલો બધામાં આ તો લખાયું જ છે હવે એમાંથી કઈ રીતે આ લોકો કાઢશે અને બીજી વાત કે અગ્ને કાઢી બી એટલું બધું એટલે નહીં શકે કારણ કે આપણી જે પ્રથા છે રિઝર્વેશન પ્રથા છે એ તો છે જ કોઈ બી તમે પબ્લિક એક્ઝામ અરે ગવર્મેન્ટ એક્ઝામ આપશો તેમાં તો જે પ્રથા છે એ પ્રમાણે તમારે ટીક તો કરવું જ પડશે એટલે આ એક પોઈન્ટ છે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એને બી વીલ હેવ ટુ એડ્રેસ ધેટ એવું નથી કે કઈ ઇટ ઇઝ ઇમ્પોસિબલ જેવું કશું નથી ઇટ ઇઝ પોસિબલ ઇટ ઇઝ એડ્રેસેબલ બટ આ જે નાનો સ્ટેપ લીધો છે એ સારો છે પણ હવે એની ઉપર બીજા બી સ્ટેપ્સ લેવા જરૂરી રહેશે આઈ એમ શ્યોર અગર ગવર્મેન્ટ આજે જાગી છે તો આઈ એમ વેરી હેપી ને વેરી ગ્લેડ અને આગળ બી જાગશે અને બીજા આ તો આપણા સ્ટેટમાં થયું છે આ જોવા જાય તો આ તો ખાલી આપણા રૂપાણી સાહેબ એટલે આપણા ગુજરાત માટે છે રાઈટ પણ ઇફ ધ સેન્ટર ટેક્સ ધેટ ડિસિઝન ઇટ કેન બી વેરી ગુડ હવે આઈ ડોન્ટ નો એ ક્યારે લેશે યા મે બી અહીંયા આપણે થોડુંક પેલું શું કહેવાય નોર્મલી નાનો પાયલટ પ્રોજેક્ટ થાય પછી ત્યાં જો એ સારું થશે તો આગળ થઈ શકશે બીજી વાત કે જ્યારે આજે બધા ફોર્મ્સ માંથી જે નામો બધું હટાવવું પડશે જે બી જે એક ખર્ચો થવાનો છે મને ખબર છે પણ વાંધો નથી કેમ કારણ કે તમને એક્ઝામ્પલ આપું વચ્ચે જ રાજસ્થાનમાં એ લોકોએ જયારે બીજેપીની ગવર્મેન્ટ હોય ત્યારે એ લોકોએ કંઈક આપણે એમના શું હતા સાહેબ મોટા બીજેપીના એલ કે અડવાની નહીં ભાઈ વાજપેયી સાહેબ તે એક સ્કીમ એક કંઈક રાજીવ ગાંધીની સ્કીમ હતી એને ચેન્જ કરીને અડવાની નહીં કરી ફરી હવે આયા શું કહેવાય કોંગ્રેસ આયા તો ફરી રાજીવ ગાંધી સ્કીમ કરી એટલે શું થાય કે જ્યાં બી આ સ્કીમ હોય ત્યાં બધા પેલા પાટિયાઓ ચેન્જ થાય એટલે કંઈક 2-3 કે 4-5 કરોડનો ખર્ચો બી થઈ ગયો છે આ પાટિયાઓ ચેન્જ કરવા નાતે પણ એ આઈ વુડ નોટ લાઈક ટુ કોલ ઇટ એ પોઝિટિવ કે નેગેટિવ કારણ કે એ આપણા તમારા મારા જ પૈસા હતા જેમાં પાટિયા ચેન્જ થાય છે પણ એટલીસ્ટ આ જે થઈ રહ્યું છે એમાં વાંધો નહીં આપણા પૈસા જાય તમારા ને મારા પણ એટલીસ્ટ ઇટ વિલ હેલ્પ ટુ બિલ્ડ અપ ધ સોસાયટી જે સોશિયલ નોર્મ્સ છે બિલ્ડઅપ થવા માટે હેલ્પ થશે એટલે આ બહુ સરસ છે રાજેન્દ્રજી આપ શું કહેશો